વિસ્તારમાં રહેતા યુવકને એક મહિલાએ ફોન કરી ઘરે બોલાવ્યા બાદ અન્ય ચાર યુવકો સાથે મળીને બ્લેકમેલ કરી 1.5 લાખ રૂપિયા પડાવવાના હતા, જેથી પોલીસ ફરિયાદના આધારે પોલીસે ટીમ ગોઠવી મહિલા સહિત 5 આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોસાડ ખાતે રહેતી નરેન્દ્ર નારાયણ રાઠોડની પત્ની દ્વારા યુવકને ફોન કરીને તેમના ઘરે બોલાવવામાં આવ્યો હતો. અવારનવાર ફોન બાદ યુવક ગયો હતો અને અન્ય આરોપી મહેન્દ્ર નરેન્દ્ર રાઠોડ, દિલીપ લાભુ મિયાણી, લાલજી ઉર્ફે લાલો નાથા ગઠથરી અને મનસુખ ઉર્ફે રાજુ પરશુત્તમ ટાંકે અલગ અલગ નામથી ઓળખાપી યુવકની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના અનેક પ્રયત્નો કર્યા હતા અને 1.5 લાખ રૂપિયા પડાવવા માટે ગુનાહિત કાવતરું પણ રચ્યું હતું અને ધાક ધમકીઓ અપાતી હોવાનું યુવકે ફરિયાદ કરી હતી. સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર એનડી ચૌધરીએ ટીમ બનાવીને ફરિયાદીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં બ્લેકમેલ કરનારી ગેંગમાં મહિલા સહિત 4 પુરુષો એમ કુલ મળીને 5ને ઝડપી પાડ્યા હતા અને આગળની તપાસ શરૂ કરી છે, જેમાં મહિલાની ગેંગે અગાઉ કોને કોને છેતર્યા હતા તે સહિતની તપાસ શરૂ કરી છે. અમે ગઈકાલ સવારે હું અહીંયા પોલીસ બેઠો હતો ત્યારે અમારી જોડે એક અરજદાર આવેલા, એનામાં રજૂઆત કરી કે સાહેબ એક બેન મને વારાઘડીએ મને ફોન કરતા મિસકોલ મારે અને વારાઘડી આપણને કે ભાઈ તમે મારા ઘરે ચા પાણી કરવા માટે આવો. મેં ના પાડી કે મને શંકા લાગતો, મેં એમને કીધું કે સાહેબ આ બધું મને શંકા લાગે છે, છતાં ઉપર આપણી ફોન આવતા મિસકોલ મારતા હતા. એ આધારે પછી એક લેડીનો ફોન આવતો, પછી ફોન બંધ થઈ ગયો. પછી એના મિસ્ટરે અને બીજા 3-4 કિસમોએ આને ફોન કરીને ધમકી આપી કે ભાઈ તું આના સાથે સાથે આવી માગણી કરે છે એમ કરીને તું આ પટાવો તો તું આવી જાય, આપણે આપણો વ્યવહારથી આ બધો ગુનો આપણે મને સમાધાન કરી નાખીએ. તો પેલે કીધું સમાધાન શાનું, એમ હું તમારા ઘરે આવ્યો જ નથી, મેં આવી કોઈ પ્રવૃત્તિ કરી નથી. એ અંદર આધારે મેં તાત્કાલિક એના મોબાઈલ લોકેશન આધારિત કરી જાય તમે અત્યારે પૈસા તૈયાર રાખો, જે વ્યક્તિ પૈસા માગે છે એને પૈસા માટે તમે તો લેવા બોલી આપો. એટલે એ આધારે મેં ડિસ્ટર્બ પીએસઆઈ અને ડિસ્ટર્બથીમાંથી રવાના કરી અને આ કામે જે લેડીઝ ફોન કરતી હતી એને અટેક કરી તાત્કાલિક પકડી પાડી. એના આધારે બીજા જે 4 પુરુષો હતા, માનો એ લેડીઝનો મિસ્ટર અને બીજા 3 માણસો જે ધમકી આપતા એ 5-5 મેં કાલે અટેક કરી આગળ તપાસ ચાલુ કરી છે.